અરવલ્લીના માલપુર તાલુકામાં ગત રાત્રી દરમિયાન થયેલ વરસાદના કારણે સોયાબીન અને મગફળીના પાકના નુકસાન, ખેડૂતોની સહાયની માંગ. વિદાય લેતા ચોમાસાએ વરસાદ જાણે ખેડૂતો માટે વિલન સાબિત થયો છે. વાત છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની. માલપુર તાલુકામાં ગત રાત્રી દરમિયાન વરસાદ ખાબક્યો હતો, જેના કારણે આસપાસના ગામડાઓમાં ખેડૂતોએ લીધેલ સોયાબીન અને મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં 21,000 હેક્ટર જમીનમાં સોયાબીનનું વાવેતર કરાયું હતું, જ્યારે 44,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરાયું હતું. જિલ્લામાં 45% વરસાદની ઘટ છે, ત્યારે ખેડૂતોએ મહામહેનતે મગફળી અને સોયાબીનનો પાક તૈયાર કર્યો હતો. 2 દિવસ પહેલાં જ સોયાબીન અને મગફળી કાઢીને પાક કાઢવાની તૈયારીમાં હતા, એટલામાં જ જાણે કુદરતને મંજૂર ના હોય એમ તૈયાર મોલ પણ વરસાદ ત્રાટક્યો, જેના કારણે સોયાબીન અને મગફળી પરડી ગયા. સોયાબીનમાં ફૂગ પણ શરૂ થઈ છે, ત્યારે સોયાબીનનો પાક સંપૂર્ણ નિષ્ફળતાના આરે છે. ત્યારે ખેડૂતોની દિવાળી જાણે હોળી બનીને આવી છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા માલપુર તાલુકામાં વરસાદથી નુકસાન થયેલ પાકનો સર્વે કરાવે અને યોગ્ય વળતર આપે. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. અરવલ્લી જિલ્લો માલપુર તાલુકો ગામ હમીરપુરથી નો પટેલ જનકભાઈ શંકરભાઈ બોલું છું. માં ગઈકાલે જે રાત્રે વરસાદ પડ્યો એમાંથી અમારા સોયાબીનની ખેતીમાં ખૂબ ભારે નુકસાન થયું છે. સોયાબીન ખેતરમાં કાપેલા હતા, એમાં પાણી ભરાઈ જવાથી ઉબ જેવું આવી ગયું છે અને પાણી સોયાબીન પલળી ગયા છે બધા છેક. આ સોયાબીનનો અમારો પાક પૂરો નિષ્ફળ જવા ગયો, અમારો કોળિયો છીનવાઈ ગયો. અત્યારે અમારે હાલ માલપુર તાલુકામાં પાણીની પણ ખૂબ જ અછત છે. શિયાળુ પાક પણ અમે કરી શકીએ તેમ નથી, બરાબર. તો આ ચોમાસુ ખેતી હતી એ પણ અમારી નિષ્ફળ ગયેલી છે. તેથી અમને કંઈ સરકાર તરફથી કોઈ વળતર સ્વરૂપે કંઈ આપવામાં આવે તો અમે એવી માગણી કરીએ છીએ, બરાબર. હું માલપુર તાલુકાના હમીરપુર ગામથી બોલું છું. લોકોને ગઈકાલે રાતે જે મોડાથી વરસાદ પડ્યો એમાં વાઢેલી જે ખેતી સોયાબીન લોકોને સંપૂર્ણપણે નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ છે. ખેડૂતોની કફોડી હાલત છે. સરકારશ્રીએ જે કંઈ આપવું હોય, સહાય આપવા પાત્ર હોય એવી આપવા અમારી સરકારશ્રીને વિનંતી છે. વત્તા બીજું કે શિયાળામાં અહીં માલપુર તાલુકામાં પાણીનો ખૂબ અભાવ, વર્ષોથી જે માગણી છે સરકારશ્રી સામે એ માગણી બી સંતોષાઈ નથી, તો સરકારશ્રીએ પાણી માટે બી સગવડ